આવો આવો, મહાદેવ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી. હે પ્રભુ, મારું મૃત્યુ ગમે ત્યારે ન થાય. હે ભગવાન, અમારું મૃત્યુ ગમે ત્યારે ન થાય. હે પ્રભુ, મારે જીવનમાં કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે. હે પ્રભુ, મારે જીવનમાં કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે. અને પ્રભુ, અંતિમ સમયે મને તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય. અને પ્રભુ, અંતિમ સમયે મને તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય. હે પ્રભુ, મારો જીવ તમારા હૃદયને પ્રાપ્ત થાય એટલી કૃપા રાખજો અમારા ઉપર. હે પ્રભુ, મારો જીવ તમારા હૃદયને પ્રાપ્ત થાય એટલી કૃપા રાખજો અમારા ઉપર. નમન લ્યો. મહાદેવ, જય ભગવાન. એ રામ રામ વિજુમા. એ રામ રામ, રામ રામ, કેમ છો? એ મજામાં હો. એ સલામ અલેકુમ વિજુમા. એ વાલેકુમ સલામ, કેમ છો? મજામાં ને? એ હાઈ ક્લાસ હો. કેમ, ખેતરમાં પાણી તો બરાબર આવે છે ને? એ હા, ઈ તમારા દીકરા સિંતને હંદીએ વ્યવસ્થા કરી છે. મારો દીકરો છે દેવો ડાયો ને મેનતો, બાકી આને કાઈ ખબર પડે નહીં. એ બાપુજી, બા તમે લોકો જોજો ને, આ વખતે આપણા ખેતરમાં સોડાની ઉતારો આવશે. ધુતારો આવશે? ઓહો બાપુજી, ધુતારો નહીં, એ આ વખતે આપણા ખેતરમાં સોડાની ઉતારો આવશે. અરે બાપુજી, આ મશીન તો હરખું કરો તમારું. એ વિજુમા, આપણી ઓલી ગીર ગાય છે ને, એ અચાનક બીમાર થઈ ગઈ છે. એ ઈનું જ બધું દૂધ તમારા ઘીરે પુગાડતો હતો, હવે કાલ દૂધ નું શું થાય? અરે ઈ ચિંતા કરવાની જરૂર નથી, આ તમારી વેજુ ડોહી હજી જીવે છે. અને દીકરા, દૂધ માંગશો તો હાજર કરીશ ખીર, કારણ કે વીજળીના બોલ પથ્થર ઉપર લક્કી તમને કહશો. આહા, કાલ હવારે વાડીએ ગમે ત્યાંથી એક ગાય લઈને પોગાડ દેજો આયા. એટલે આના ઘીરે ભાઈ પુગાડી દઉં? એ ભગવાન, ભાઈ નહીં, એ ગાય. એ આ પણ એમ નહીં, હું એમ કહું છું, આ ઉંમરે રહીમ ચાચા બીજી ભાઈ શું કરશે? એ મારા બે છોકરાઓના ભેરા બા, આ કાનમાં મશીન હરખું ભરાવો. સાંભળતો નથી? સાંભળતો નથી? આ નહીં સમજે, એ વચ્ચેમાં જો રહીમ ચાચા, આપણી ગાય બીમાર છે તો પશુ ડોક્ટર ની જરૂર પડશે ને? હસુ માસ્તર ની જરૂર પડશે? એ મૂંગા રયો, મૂંગા આવે. ગુંગા, ગુંગા. એ હાવ બેરા થઈ ગયા. શું બેરા? ઓહો, એ તારો અવાજ ફાટેલ પતરા જેવો છે. જોયું ને, એ મારો અવાજ પતરા જેવો નથી, અને મારો કંઠ તો છે ને મીઠો હાકર જેવો છે. હું શંખ, શંખ હું? એ બાપુજી, શંખ નહીં, કંઠ, કંઠ. નહીં સમજે, નહીં સમજે. એ અવારતા રે વારતાન ભાબો ઢોર સારતા. હાલો હવે સરવા લઈ જાવ, હાલો હાલો હાલો. એ જય શ્રી કૃષ્ણ, ખુદા હાફિઝ, ખુદા હાફિઝ. હાલો હાલો જલ્દી. આ ઓહળિયા મારા ઓહળિયા, આ કેટલાય ના પેટ બગાયડા, આ કેટલાય ને જળા કરાયવા, આ ઓહળિયા મારા ઓહળિયા. એ આ તમારા ઓહળિયા, જેદી તેદી ગણાવશે જેલને હરિયા. હા, ઘેલમાં કડિયા. ઓહોહો, ક્યાંથી ભટકાણાશો મને? એ કાનમાં મશીન નાખો, મશીન. હા ભાઈ હા, હવે આ મશીને મારા સીન વીખી નાખશે. બા લે, તું ચા પી. હા લાય ચા, આને મારો મગજ ફેરવી નાખ. એ એમ કહેવાય છે કે ચા પીવાથી માણસ કાળા પડી જાય, એ પણ આપણી પાસે કાળા માંથી ધોળા થવાની અને ધોળા માંથી કાળા થવાની દવા છે. તો મને થોડી ગોડી વતાવ.
એમ તો છે ને મારી પાસે આ ગૈઢામાંથી જુવાન થવાની અને જુવાનમાંથી ગૈઢા થવાની દવા છે મારી પાસે. એ જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા હાલો, હવે હું છે ને પેલી જંતુનાશક દવા લેતો આવું. આ તે કોને પીવી છે? કોઈને નથી પીવી, પણ આપણા ખેતરમાં લીલી ઈયર થઈ ગઈ છે ને એના નાશ માટે. ભાઈ મારા માટે માથામાં નાખવાનું તેલ લેતો આવજે. એ ભલે ભલે બા, બીજું કઈ લેવાનું છે ગામમાંથી? બીજું કઈ નથી લેવાનું, શાક ને દૂધ ને એવું તો રહીન ચાચા આપી જવાના છે, પણ તું વાડીએ જવાનું છે? હા વાડીએ જાઉં છું. હાલો લ્યો આ થેલો લાવો બાપુજી. હા 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 લે 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 મારા દીકરા જા. હા 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 આવો 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 આવો. જય માતાજી. એ હું કાઈ નથી ગામ ધણી, એ હું તો શું આ વીજળી નો ધણી. કાં વીજળી? એ મને નથી ખબર. લે અતે તને નથી ખબર તો એમને બે છોકરા થઈ ગયા. મૂંગા બેહો ને અને રેવા દ્યો ને આ ખોટી વાતો ના તીર મારવાનું. નકર તમને ખબર છે ને તમારે તો બે બે છોકરા થઈ ગયા, પણ અમારે તો એક છોકરું નથી. કઈક એવી દવા આપો ને જેથી અમારે છોકરા ને લાઈન જ થાય. એમ તે લઈ દેખાડ તારી નાયડ. તને ધ્રુજારી નથી આવતી? હા ભાઈ મને તો કઈ નથી ઉપડતું. તો પછી છોકરા ક્યાંથી થાય? એ મહારાજ તો આમને કઈક ધ્રુજારી ચડે એવી દવા આપો ને. એલા એલા એ દેખાડ તારી નાળ. લે આ તારી નાળ તો છે હાવ બાળ. હવે એવું બોલતા નહીં હો, નકર હું કરીશ ગાળા ગાળ. મૂંગો રે, નહીતર તને કરી દઈશ ચાવલ માંથી દાળ. હવે મારી ઉપર સવાર થાય છે કાળ. હું છે ને હું ક્યાંક ફાટી પડી છો પછી? રેવા દેને, એ તું હાવ નિર્ભય પ્રાઇમસ જેવો છો. એ તું ધારીશ ને તોય ફાટી નહીં હકે. હવે એવું કઈ નથી હો, પૂછવાને હું જઈએ ભૂખો ડા થાવ ને એ ભૂક્કા કાઢી નાખું ભૂક્કા. આ મૂંગા મળો મૂંગા, આમ બે ચાર કોડિયા લ્યો હો ત્યાં તો ઓટકાર આવી જાય હે. ઓય ઓય, એ કાઈ ચિંતા ન કરો તમે બે જણા. એ છે ને હું તમને આ ધોળી મુસલી, કાળી મુસલી, અશ્વગંધા અને કૌસા પાકનું સુરણ આપું છું. આમ જો ઈ સુરણ તમે લેહો ને તો તમારા ઉજ્જળ રણમાં ઓય ને ગુલાબ ખીલશે. એ ગુલાબ કે જુલાબ? એલા તું એ મારી જેમ બેરી નો છો. લ્યો એ ને આ છે ને આ છોકરા બાટલીમાં દૂધ ભરી અને જે ટોટી ચડાવે ને એમ ચૂસવાની છે તારે. મારે? હા તું ચૂસજે. હે હાલ્યો નીકળો. એ મહારાજ હવે એમ કયો કે હવે કેટલા દોકડા દઉં? દોકડા હું રોકડા કેટલા દઉં? ઈ દોકડા રોકડા નું આ બોકડા ને દૂધ પાજે. ઓય દૂધ હે તે ભરી તલાવડી ને માથે ટાઈકા મોર, જુલણ જુલવા ગયા તા, હાય હાય ગરબે ગુમવા ગયા તા. ભાઈ જે ભગવાન, ભાઈ જે ભગવાન. ઓહો ગોરદા, એ જે ભગવાન બાપા, જે ભગવાન, પધારો પધારો અદા પધારો. એ કહું શું સાંભળો છો? ગોરદા આવ્યા છે. તે બોલો ને દાદા, એ પાણી પીઓ. તમે પાણી પીઓ. હા બોલો 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 દાદા બોલો. આ ચિંતન ક્યાં છે? એ ઈ તો ખેતરે ગયો છે ને. હા ઈ તો હવારનો ખેતર વયો ગયો છે. ચિંતન ની ચિંતા તમે ન કરો અદા. આ અમે બેસી ને તમ તમારે કયો? તમારા થનાર વેવાય જસવંતભાઈ
અને દિવ્યાબેને મને મુહૂર્ત લઈને મોકલો છે. આવતી 3 તારીખે શુભ મુહૂર્ત છે. તમારો દીકરો ચિંતન અને જ્યોતિ અને જસવંતભાઈનો દીકરો પાર્થ અને દીકરી નીલમની સામસામે વાત પાકી થઈ છે. પરંતુ એક વખત ચારેય છોકરાઓ મળી લે તો સારું. એટલા માટે જસવંતભાઈની ઘરે પધારવાનું આમંત્રણ લઈને આવ્યો સૌ. વિજુમાં, આ સામસામા લગ્નની વાત છે એટલે મારે કહેવાની ફરજ છે. હજી 2 વખત વસાર કરી જોજો, પછી એકનું બગડે અને બીજાને વગર વાકે બગાડવાની ફરજ પડશે. આ તો મારી ફરજ છે એટલે હું કહું છું. અરે આતા, ઈ ચિંતા તમે રહેવા દો, અમે એકવાર નહીં 7 વાર વિસાયરું છે. અને એમાં જસવંતભાઈ જેવો હગો જડે એમાં પૂછવાનું ન હોય. બાકી મારા સ્વભાવની તો તમને ખબર જ છે. તો હવે તમે કીધું ઈ વાત સાચી, એ છોકરા છોકરી એકવાર મળી લે એટલે જટ કરી કંકુના. ભલે, તો હું નીકળું. અરે હોય કાઈ, એ લસલસતા લાડવા ખાઈને જાજો ને હાઈરે લાલ ચટણી. અરે ના, તો કાઈ નઈ કાઈ નઈ કાઈ નઈ. આ હવારે હું છે પછી લાલ ચટણી બોલે. મારે સીઝન છે, હજી 4-5 ઘરે જવાનું છે અને એમ જ સમજો ને કે મરવાની ફુરસત નથી. ઠીક લ્યો ત્યારે હું નીકળું અને આ ગરીબ ગોરની આરદા સાંભળજો અને ટાણહાણ ભૂગી જાજો બાપલા. એ હવે તમે હા ઉપાધી છોડી દો ને બે ગોદલા ઓટીન હોઈ જાવ, કારણ કે આયા તો હું અમીર ને હું ગરીબ. વીજળીના બોલ ઈ પથ્થર પર લકીર. હા જય શ્રી કૃષ્ણ, હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો હવે આ ઓલા લસપસ્તા લાડુ આપણે. એ દાંત કાઢવાનું બંધ કરો ને લ્યાટી. કોણ ખોટી? ખોટી નહીં આચા, લબાચા. અરે રે, એ લબાચા નહીં, આ મશીન નથી કાનમાં. કોણ નથી ભાનમાં? એ તમારી મોકાણ આપતી. એ તું મૂક ને મોકાણ, આપણે કરશું આ રોકાણ. એ જસુભાઈ, હું છે ને તમને હંધાઈને હસાવવા આ કાનમાંથી મશીન ઢીલું કરી નાખું છું. બટુકભાઈ, તમારી જબરી સગવડ છે હો. એ વેવાય સગવડ ની ક્યાં વાત કરો છો? દિવ્યાબેન, હું તમને કહું ને, આ તમારા ભાઈ કઈ ઓછા નથી હો. લેકા, મને જ્યારે કઈ સંભળાવવું હોય, બળબળ કરવાનું હોય, ખીજાવવું હોય ને, દીકરી નીલમ ને ભણવાનું પૂરું થઈ ગયું છે અને મેં સાંભળ્યું છે આ ચિંતન ખેતર સંભાળતો થઈ ગયો છે અને તમારી જ્યોતિ તો તમારું ઘર સારી રીતે હાચવે જ છે. મુહૂર્ત જોવરાવી લીધું છે, આવતી 3 તારીખ નું મુહૂર્ત દીધું છે ગોરબાપાએ. બોલો હું કરવું છે. જો વિજુબેન, જો બટુકભાઈ, હવે છોકરાઓનો રાજીપો ઈ આપણો રાજીપો છે અને હવે આ છોકરા એકબીજાને મળી લે એનો રાજીપો જણાવે ને તો આપણી તો હાથ છે. તો છોકરાઓ બટા જાઓ અંદર અને એકબીજા સાથે વાત કરી લ્યો અને બટા થઈ જાય તો ધીર ગંભીર નકર તમને ખબર છે ને આ વીજળીના બોલ પથ્થર પર લકીર. જાઓ બટા, તમે વાતચીત કરો, એટલી વારમાં અમે લગ્ન નું આયોજન કરી નાખી. હા હા હા. નીલમ, તારે મને જે પૂછવું હોય એ પૂછ, પણ મને જો તું ખેતીવાડી વિશે પૂછશે ને તો મને વધારે ગમશે. ઘરના ખેતર હોય પછી શું ઉપાધિ? ખેડ ખાતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી. પણ નીલમ, ખરેખર તે બહુ સારી વાત કરી. ભણેલ ગણેલ હોય ને એમાં આટલો ફરક પડે. પાર્થ, તમારે મને કઈ નથી પૂછવું? એક્ચ્યુઅલી તમે મને છે ને દિલથી બહુ જ ગમો છો એટલે કાંઈ જ નથી પૂછવું. ના 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 પાર્થ, એમ ન ચાલે, કાંઈક તો પૂછવું જ પડશે. ઓકે ચાલો. જ્યોતિ, તમને બાળિયા વગર પાપડ શેકતા આવડે છે? નીલમ, તને કેળાની છાલની કટલેસ બનાવતા આવડે છે? કેળાની છાલની તો શું, હું બિસ્કિટ અને દાળની કટલેસ મસ્ત બનાવું છું. હવે મારો વારો. મને એક જવાબ આપો કે માણસ જ માણસને કેમ નડે છે? સિમ્પલ, કારણ કે ઢોરને નડવા જાય તો ઢોર ઢીક મારે. ચલો ચલો ચલો, હવે મારો ક્વેશ્ચન. તાલુકો મોટો કે જિલ્લો? તાલુકો મોટો કે જિલ્લો? નીલમ, મારા માટે તો તું કે ને
એ ઇલાકો સૌથી મોટો. વાહ વાહ, ક્યા બાત હે, શું ફટકો માર્યો. જીવન છે એક મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ. તો રમી લે શું ફાઇનલ મેચ, જબ મિયા બીબી રાજી તો ક્યા કરે કાકાજી. બોલો બોલો, આવો 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 આવો, દીકરા દીકરી, એ આવ દીકરા, આવ આવ, બોલો બોલો છોકરા, સિંહ કે શિયાળ? પપ્પા, અમે લોકોએ અંદર અંદર વાતચીત કરી લીધી છે, અમને અનુકૂળ છે. અરે બેટા, તમને બધાને અનુકૂળ છે ને, તો જોજે અમારા આગળ કૂળ વેવાય, તમને વધાય. તો વેવાણ તમને વધાય. એ તો પસે કરો અમારી પાડોશણના. કેમ પાડોશણના? એટલે એ અમારી પાડોશણનું નામ કંકુ છે, એટલે કરો કંકુના. હોય હોય, એ તો વગડાવો હવે હરણાયું ને. આમ જો નીલમની માં, તું કેમ રડે છે? હું રડું નહીં તો શું કરું, મારું કાળ જો નીકળી ગયું રે જીવતા જાગતા શરીરમાંથી. આપણીને હાવ નાનેથી મોટી કરી, ફૂલની જેમ હાચવું છે પારેવાને, અને એ પારેવું આજે અમાળો મૂકીને ઉડી ગયું. કેટલા લાડ કોટ કરાવ્યા હતા મને, આંખો દીકે બા તું અહીં બેસ, તારે કામ નથી કરવાનું, કામ હું કરીશ. હળી ભાંગીને બે નથી કરવા દીધી. ઓલું કેને કે દીકરીની માં જુવાની માં રાણી, ને ગટપણમાં ભરે પાણી એવી કર નાખી. હું રાણીમાંથી હાવ આજે આજે રંક જેવી થઈ ગઈ. મારું મારું કોખે કાળજુ કાઢી નાખ્યું હોય ને એવું મને દુઃખ થાય છે. વાત હાસી કે દીકરી સાસરે શોભે, ભણીને સાસરે જવાનું હતું તો આટલા બધા લાડ કોડ, હેત પ્રેમ માયા, શું કામ હે પ્રભુ. દીકરીના મા બાપ તો બહુ કાઠું છે રે, બહુ કાઠું છે. 20 વર્ષ જેનું જીવની જેમ જતન કરો, અને પછી અને હસતા મોહે કોકને આપી દેવાનું, હે ઈશ્વર, બહુ અઘરું છે. અરે પણ તું ગાંડી થઈ ગઈ છે કે શું? મારી વાત સાંભળ, રડવાનો સમય હતો ને ત્યારે મેં રડી લીધું, હવે દીકરી હરખેથી એના સાસરે ગઈ છે તો રાજી થવાનું. અને દીકરી તો એ પંખીડું કહેવાય, પાંખો આવે ને ઉડી જાય, એનો સમય જેટલો હતો એટલો આપણા ઘરમાં રહી. હા બા, હવે છે ને તું રડવાનું બંધ કરી દે, અને જો તે છે ને છેલ્લા 3-4 દિવસથી કઈ જમી પણ નથી, હવે તારે છે ને પેલા તો જમવાનું છે. જો તું નહીં જમને તો અમે આજ કોઈ નથી જમવાના, કહી દઉં છું. આ તે અને બાપુજીએ તો મોટામાં મોટું પુણ્યનું કામ કર્યું છે, પૂછ કેમ. જો એક કન્યાદાન કરવું ને એ આ સૃષ્ટિમાં મોટામાં મોટું પુણ્યનું કામ છે. બા, તે છે ને તારી દીકરીનું કન્યાદાન કર્યું છે અને એને સાસરે વડાવી છે. અને હવે રડવાની શું જરૂર છે? એ આપણી દીકરી એના ઘરે ગઈ છે તો એની દીકરી આપણા ઘરે આવી છે ને. હા, સાચી વાત છે તમારી, આપણે એ દીકરી દઈને દીકરી લાવ્યા છીએ. દીકરો તો હતો જ, બીજો દીકરો મેળો છે. પણ બેટા, ભૂખ લાગી હોય ને ત્યારે પેટ ખાલી હોય, પણ જ્યારે આપણું કોક આઘું જાય ને ત્યારે આ અંતર ખાલી થઈ જાય. પેટના ખાડા છે ને ટાણે પુરાય, પણ અંતરના ખાડા પૂરતા લાંબુ અંતર લાગે. દીકરા, સમય સમયની વાત છે, એટલે જ કદાચ દીકરીઓની માને ભગવાને ખૂબ કઠણ બનાવી છે કે 20 વર્ષ સુધી હસતી રમતી જજુમતી રાખતી આમ દીકરીને છેવટે કોકના હાથમાં દઈ દેવી પડે છે. લાવ ને ને, હવે હું અંતરથી એવા આશીર્વાદ દઉં કે જે ઘરમાં ગઈ છે ને એ કુળને તારે હંમેશા જેમ હસતી રમતી આપણા આંગણાને ઉજાગર રાખ્યું છે ને એમી ન્યાય હસતી રમતી રે ને એ ઘરને ઉગારે, પોતે સુખી રે ને બધાને એ સુખી કરે. એ હાલો મારી લાયે તમે ભૂખા છો, જમી લઈએ. હાલો હા, ચાલો બા ચાલો. હે કૃષ્ણ.
દીકરી મારી વાલનો દરિયો, દીકરી મારી તુલસી ક્યારો, મારા કાળજાનો કટકો વયો ગયો, આ ઘર મારું સુનું સુનું થઈ ગયું વીજળી, જો તો ખરી હજુ હમણાં તો આઈ આવડી હતી ને, હે દોડા દોડી કરે આઈથી આઈ જાય આઈથી આઈ જાય ને, ખભા પર બેસી જતી બાપુજી ઘોડો થાવ અને હું ઘોડો બનાવીને એને હાલતો મારી દીકરી. ના હું ઢીલો નથી થતો, પણ મને યાદ આવે છે મારી દીકરી, હું શું કરું છો, આઈ પાસી કે રમતી આમ આમ કરે, મને કહે બેહો બાપુજી આપણે પાસી કે રમી, અને પાંચ ની થઈ પછી દસ વર્ષ ની થઈ અને પછી પંદર વીસ ને આજે ને બાવીસ વર્ષે તો મારી દીકરી ફર કરતી ઉડી ગઈ. પણ ચિંતન ના બાપુ આહુડા હું કામ પાડો છો, આજે ધણી ગામની હામે ગાડા ગડોળી રાખા ગામને દાંત કડો તો નાજી ધણી ને એક માં આહુડો આવે સને પાએ મારું પણ કલ્લે જો કંપી ઉઠે છે. પણ ચિંતન ના બાપુ સંતાનોના સુખ માટે ક્યારેક મનના મહિલાને મનવો પડે છે, આયે હિંમત રાખો. હિંમત ઘણી રાખી વસાયરો ઘણો વસાયરો પડા, આંખમાંથી સમંદર જાણે રોકાતો નથી. બાપુજી તમે હિંમત રાખો, તમે શું કામ હિંમત હારી જાવ છો, તમે તો આ ઘરના મોભી છો, તમારે તો અમારો હાથ જાલીને આ સંસાર રૂપી દરિયાને પાર કરાવવાનો છે, અને જો તમે જ હિંમત હારી જશો ને તો પછી અમારું કોણ? હા હા હું મોભી સૌ ક્યાં ના પાડું છું દીકરા, ઠેઠ સુધી જવાબદારી નિભાવીશ હું, પણ મારી દીકરી મને મને બાળક કરી દેતી હું એની પાસે, હાઉ બાળક થઈ જાતો, હા શું કહું છું હું બાળક થઈ જાતો. બાપુજી તમારી એક દીકરી આ ઘરમાંથી ગઈ છે ને, તો બીજી દીકરી આ ઘરમાં આવી છે, તમે ખાલી એકવાર મને જ્યોતિની નજરેથી જુઓ, હું તમને જ્યોતિની ખામી ક્યારેય નહીં આવવા દઉં, ક્યારેય નહીં. અને ચિંતનના બાપુ જગતનું એક કેણ છે કે દીકરી પારકી થા પણ છે, પણ દીકરીને આપણી પોતાની જ કરીને રાખશું તો પારકા ઘરમાં જઈને એની જગ્યા કેમ કરશે, અને રહી વાત આપણી દીકરી ગઈ છે એની તો ગઈ છે ક્યાં, આપણા ઘરમાંથી આપણી દીકરી ગઈ છે તો ઈ ઘરમાંથી એક દીકરી આયા ઉભી. એ ઓહળિયા મારા ઓહળિયા, એ આંખ મલાવે ઝળઝળિયા, આ ઓહળિયા, એ વિઝુ હું એમ કહું છું કે આ ઓહળિયાને કારણે મારી આંખમાં ઝળઝળિયા નથી આવ્યા હો, એને મારી દીકરી જ્યોતિ યાદ આવે છે અને મારી આંખમાં ઝળઝળિયા આવી જાય છે, ને એમાંય આજ તો પાછા આપણો દીકરો ચિંતન ને નીલમ બે ફરવા જાય છે, હે તે ઘરમાં આપણે બે હૂતો અને હૂતી વધશું કા? તો દીકરી ક્યાં આગી છે? ના ના હું એમ કહું છું મને મન થાય તો હું મળી આવું છું દીકરીને, તો મારી ભેગા તમે આવતા હો? ના 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 હો, એ દીકરીને આંગણે પાણીએ નો પીવાય, ઇને છે ને હવે એની રીતે જીવવા દેવાય, આ તારા જેવી માયું છે ને ઈ કલાક કલાક સુધી છોકરીઓને ફોન કરીને સડાવે ને પછી છે ને એના ઘર ભંગાવે છે. ના 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 ના, આ જો આપણા વેવાણ દિવ્યાબેન છે, કોઈ દી આપણા ઘરે એની દીકરીને મળવા આવે છે તો આપણે ક્યાં ના પાડીશી, પણ એને એની દીકરીને પાડી નથી એટલે આવતા નથી. પણ જોવો તમને કહી દઉં છું, મને તો મારી દીકરીની ચિંતા થાય છે એટલે હું તો જવાની, તમારે આવવું હોય તો આવો નકર કાઈ નહીં. હા જાઓ જાઓ જાઓ. એ કેમ છો બટુક મહારાજ? એ હું કોઈ થી નથી નારાજ, આવ રઘુ આવ, બેહ 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 બે, આ જામી ગયો તું, હે હે બોલ 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 બોલ. એ મને હરખનો રોગ છે. હરસનો? ઓહો આ ડોહાનું મશીન નીકળી ગયું, આ મશીન ઠીક કરો મશીન. હા હા હા, મને હરસનો રોગ નથી હરખનો રોગ છે, એની તમે દવા આપો. હા તે ઈ રોગમાં થાય હું? જો કોઈ પોલીસ વાળો સાઈડ આપતો હોય તો એના હાથ પગ માલિશ કરી દેવાનું મન થાય, અને જો કોઈ સોળી કપડાં ધોતી હોય ધોકા મારતી હોય તો મને ધોકા મારવાનું મન થાય, અને જો કોઈ લોટે ગયું હોય ને તો એનો લોટો લઈ લેવાનું મન થાય.
અને છે ને કોઈ લગ્ન માં ફેરા ફરતું હોય ને તો મને ફેરા ફરવાનું મન થાય, અને જો કોઈ ખંજોળતું હોય ને તો મને ખંજોળવાનું મન થાય. એનાથી તને હારું થઈ જાય, અને હારું નહીં થાય તો આ તમારી દવાની શીશી ઉડાડી દઈશ. એલા ગજબ નો સો, એક તો મફત દવા લેવી છે અને શીશી ઉડાડવી છે. ઉભો થા. મફત નથી લેવી, પૈસા દઈ દઈશ. ઉભો થા ને હાલતો થા. પૈસા દઈ દઈશ, કઈ મફત નથી લેવું તમારું. હવે જા ને બાપા માથાકૂટ કર, પૈસા દઈ દઈશ. પૈસા વાળી ના જોયો હોય. હે હે, આવા ને આવા. બા, અમે લોકો આબુ ફરવા જઈએ છીએ. હા, ત્યાં આબુ માં છે ને મારો એક ભાઈબંધ છે અબુભાઈ, એને મારા સલામ અલેકુમ કેજો. એ હા હા. અને બેટા, પૈસા ને ટિકિટ બરોબર હાચવીને લઈ લીધું છે ને? હા બા, મેં બધું છે ને મારા પર્સમાં સાચવીને લીધું છે. અને મેં ઓહળિયા આઈપાઈ રાખા. એ હા બાપુજી, ઈ આ બેગમાં અલગ પેટીમાં જ રાખી દીધા છે, અને સાથે સાથે મેડિકલમાંથી થોડી દવા પણ લઈ લીધી છે. અને જો બેટા ચિંતન, નીલમ કે ઈ બધું એને અપાવી દેજે, અને પૈસા વાપરવામાં ક્યાંય ગંજુસાઈ ન. અરે બા, તમે તો જરૂરિયાત કરતા વધારે રૂપિયા આપી દીધા છે. અરે બેટા, હું તો તમને કેદુ ની કેતી હતી કે ક્યાંક ફરવા જાઓ. તમારા લગન થયા કેટલો સમય થઈ ગયો? હે, કઈ વાંધો નહીં, આજે જઈશો ને નિરાંતે ફરી આવો. અરે એ તો જ્યોતિ ભાભી ને પાર્થભાઈ ના લીધે, એ કે અમારે સાથે આવવું છે, પણ હવે લાગતું નથી કે આવી શકે, એટલે અમે જઈ આવી. હા, હવે તમ તમારે જઈ આવો, એનું ઈ જોઈ લેહે, તમે ચિંતા કરતા નહીં, ફરતા આવો જાઓ. હા હા, ચાલો. બાજે ભગવાન આશીર્વાદ આપો. એ અખંડ સૌભાગ્યવતી બાપુજી, શું તમે જ્યારે હોય ત્યારે આ હસાવતા હસાવતા મોકલું તમને બેટા? હાલો, એ જીવતારીઓ વહુ બેટા, જીવતારીઓ જાઓ જાઓ. હાલો આવજો, ધ્યાન રાખજો. એ દીકરો ને વહુ ફરવા ગયા, ને આપણે હૂતો ને હૂતી વઈધા. લે હાલ વાતો કરી, ને હવે બે જણા ટાઈમ પાસ કરી. હું વાતો કરી? હા, બધાય ના હા, હું હારા આપડા જેવા ન હોય તો તમને તો ખબર જ છે, આ વીજળી ના બોલ પથ્થર પર ટકી છે. એ પણ સાંભળતો ખરી, આય એ દીકરીનું જીવતર બગાડતી નહીં, એ આ તારી પથ્થર પર લકીર કોક દી આપણને કરી દે હે ફકીર. આવો આવો વેણ, જય શ્રી કૃષ્ણ. એ આ જય શ્રી કૃષ્ણ. જ્યોતિ બેટા, પાણી લાવજે ને. રે ભાઈ, મને શું ખબર હોય બા, હું તો રસોડા માં રસોઈ કરતી હતી. શું છે કે તો ખરા. જય શ્રી કૃષ્ણ. તો જમીન જાજો. ના ના, એવું કઈ થોડું હોય, દીકરા બહુ હું ને વાલા જ હોય ને, આ જરા ખાજી થઈ જાવ ને એટલે મારે એમને ફરવા મોકલવા છે. વેવાણ, જો વેવાણ, આ બાલા કાઢવાનું રેવા દો. મે મારા દીકરા ને વહુ ને કેટલી છૂટ આપી, ઈ બે આબુ માં મજા કરતા આવશે મજા, અને આ રહેણા માં પડી રહી છે. એમાં વેવાણ એવું છે ને કે હમણાં દિવ્યા ની તબિયત બરોબર નથી, અને મારો પાર્થ છે ને કારખાના ની વ્યવસ્થા માં પડ્યો છે. હા બા, અમારા કારખાના માં એક અકસ્માત થયો છે. કે વેવા,
રામ નામ કરવા રહેવું ને તો જિંદગી વહી જાય, પછી હું ખેતર ઘટ પણ ફરવા જાહે. અરે સાસુમાં આમ અચાનક? હા આવીશું તમને બેઈને ફરવા મોકલવા હાટો. હા હા જાસુ ને, અરે ચોક્કસ ફરવા જાસુ. હા કેતી ઓલા બબે ફરવા જાહો. અરે સાસુમાં એમાં એવી વાત છે ને કે અમારા કારખાનામાં એક કારીગરની આંગળી મશીનમાં આવી ગઈ છે, એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જો જેવી એને રજા મળી જશે ને અને આ મારા મમ્મીની તબિયત થોડી સુધરી જાય ને એટલે અમે ફરવા જાશું. જમાઈ બાના કાઢવાનું રેવા દ્યો, આ બધું મારે જૂનું થઈ ગયું છે. બા પાર્ક સાચું કહે છે. ચૂપ તું લુંગી બે, આ બધાય કરતા ગમ્યા ખેલ છે, આ ખેલમાં તને નો ખબર પડે. અરે વેવાણ, હકીકત ને તમે ખેલ કહો છો? ના ના વેવાણ, એવું કઈ નથી કે અમારે ફરવા નથી મોકલવા, અમારે ફરવા મોકલવા છે, અમારો એ દીકરો ને વહુ છે. આ જરા ખાજી થઈ જાવ ને એટલે મારે એ લોકો ને ફરવા મોકલવા જ છે વેવાણ. બેઠા એની દીકરી ભાત લઈને આવી છે પણ ખાતા નથી. પધારો પધારો વિજુમા, આવો આવો, બેહો બેહો. કેમ છો બેટા સબાના? વિજુબા મને તો ઘણું હારું છે, પણ જો ને મારા અબ્બાને હારું નથી, જમતા જ નથી. રહીમ ચાચા, આ દીકરી ફરિયાદ કરે છે કે તમે જમતા નથી, કેમ નથી જમતા? અરે વિજુમા, આ મારી દીકરી સબાનાની શાદી તે થઈ ગઈ છે, નિકાહની તારીખ મુકરર કરવાની છે, પણ સબાના ના પાડે છે. લે દીકરી, કેમ ના પાડસ? એ તમે નથી સમજતા, દીકરી શરમાઈ ગઈ હોય એટલે ના પાડતી હોય. વિજુબા એવું કાઈ નથી, મારી અમ્મી તો જન્નત નસીન થઈ ગઈ છે, અને આવામાં જો હું નિકાહ કરીને વહી જાઉં ને તો મારા અબ્બુનું ધ્યાન કોણ રાખે, એને ટાણે રાંધીને ખવડાવે કોણ, દવા કોણ પાય? બસ આ ચિંતા છે ને એટલે જ હું ના પાડું છું. અરે દીકરી, એક બાજુથી તું મને માં કે અને બીજી બાજુથી તને મારી માથે ભરોસો નથી? અરે બટા, તારા અબુની ચિંતા ન કરે, વીજળી હજી બેઠી છે બટા, અને તારા અબુ પાણી માંગશે ને તો દૂધ દેહું દૂધ એટલો ભરોસો રાખજે, કારણ કે રહીમ ચાચા વફાદાર છે, કરમ વીર, તો વીજળી નો બોલ છે પથ્થર ઉપર લકીર. બા તમે છો પછી મારે ક્યાં કઈ ચિંતા છે? અરે કોઈની મજાલ છે કે તમારા બોલ ને ઉઠાપે? અબુ મેં શાદી કે લીએ તૈયાર હું, નિકાહ કી તૈયારી કરો. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. અરે વિજુમા, તમે આ ગરીબ ની લાજ રાખી દીધી હો. અરે રામ ચાચા, મુબારક મુબારક, હવે નિકાહ ની તૈયારી કરી દ્યો. બા આપકા મુબારક હાથ મુજ પર રખ દીજીએ. લે દીકરી, આ રાખો તારી માથે હાથ, અને કદી ના છોડતી તારા અબુ નો સાથ, દુઆ કરીને તોય તારા અબુ ને યાદ રાખજે. આમીન આમીન. અબુ અબ તો આપ ખુશ હે ના? હા ખુશ ખુશ. Ha 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 ha.
ગંધારી ગોબરી મારી હમુ જો મને મજા આવે ને એમ નહી હું તને કહું છું કે આ હું તને ગમતો છું ને જો આ ઓલી નથી ઓલી કેટરી ની કેફ એવી લાગે છે ને માં હા અને મને કહું પણ કેફ સડે છે પણ હજી તું છે ને આ સલીમભાઈ ની અનારકલી જ લાગસ પણ વીજળી એ દારૂ જેમ વધારે જૂનો થાય ને એમ વધારે મજા આપે એ મારા ભટકાણેલા ભડથાર તો તમે દારૂ પીન પોગી દાવ હાથના આસમાને બાકી આ ઉંમરે મારે તો હરિના નામ લેવાશે કારણ કે વીજળી હવે બોલશે જયરામા પીર અને વીજળી નો બોલ પથ્થર ઉપર લકીર હાલો હવે કરે આ દીકરા તું ને આ વહુ દીકરી બે જણા ફરવા વયા ગયા ને તો આ હુતો ને હુતી એકલા હતા પછી આ મને દબડાવે અને હું આમ હંકોરાઈને બેહી જાઉં તું જ કહેવે એક તો જો આ બાબો કા હાંભરે ને અને પછી માથે દેતા મને એમ કે દબડાવા મે એને કેદી દબડાવા અરે બા હું મારા બાપુજી ને ઓળખું છું ને ખબર છે કે તમે એને નથી દબડાવતા ઉલટા ને ઈ તમને દબડાવે છે ઓને ખબર બાપુજી તમારી તો વાતો જ આવી હોય કુતરાને તાવ આવે બસ હવે છે ને મસ્ત મજાની મસાલાવાળી ચા પીવો સા પીવાય હો લાવો 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 એ લાવ દીકરી ઓ હો 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 સા પીઓ સાની મજા અલગ છે એ હા બાપુજી તમે હું કહેતા હતા ઓલું દુબઈ ની ટૂર કરવાનું આ બેટા હું એમ કહું છું આ વખતે તમે દુબઈ ની બાજુમાં અબુ ધાબી છે ને ન્યા જાજો ઈ અબુ ધાબી માં મારો એક ભાઈબંધ છે અબુ ધોબી ઈને મે વરહું પેલા કપડા ધોવા આપ્યા છે એ ઈ તમે બે લેતા આવજો બાપુજી હવે તો બસ એક ફોરેન ટૂર કરવી છે ને મસ્ત મજાની લાઈફ સેટ કરવી છે સાચી વાત ને આ રાઈટ એ બટા જાજો જરૂર જાજો પણ આ વખતે જ્યોતિને અને પાર્થને હાઈરે લેતો જાવ હા હો બા આ વખતે તો એમને એકે બાના નહીં ચલાવી લઈએ બરાબર ને નીલમ ઓફ કોર્સ આ વખતે ના તો પાડીને જુએ જો આ ફોન તો ઉપાડ ને આ તો ઉપાડી શક ને કે તારો બાપો બોલે કા ફોન બોલે બીજું કોઈ બોલે નહીં નાની થવાના છો હા હા તબિયત હારી છે એ આપણી જ્યોતિ ને હારા દિવસો જાય છે ક્યારેક ઉલટી ઉપકા આવે છે પેલા મારી વાત સાંભળ જમાઈ તારું ધ્યાન તો રાખે છે ને
હા બા, બહુ જ ધ્યાન રાખે છે અને ઘરના બધાય બહુ જ ખુશ છે. ઈ બધી વાત તો ઠીક બટા, પણ હું તને કહેતી હતી ને કે ભાઈને ભાભી ફરવા ગયા એની હારે તોય ફરી આય, પણ તને મારું માનો નહીં ને હે? હવે તારે જંગત કાયમ ની રહી ને નો જઈ હઈ ગઈ ને કે? તારી વાત સાચી હતી હો બા. કઈ નહીં, તારી સાસુને ફોન આપ. હા વેવાઈ, એ દિવસે મેં તમને કીધું તો ને કે મારા દીકરાને વહુને આરે મારી દીકરીને જમાઈને મોકલો, પણ તમે મારી એક નો માયના. હવે મારી દીકરી તો 3-4 વર્ષ બંધાઈ ગઈ ને. હા ઓ, તમારી વાત સાચી, પણ રામ રાખે એમ રહીએ. હા હા, રામ રાખે એમ જ રહેવાનું છે. મારી દીકરીએ તો તમારા ઘરમાં ખુશીનો માહોલ આપ્યો છે, પણ તમારી દીકરીને ફોન કરીને કહી દેજો હવે બાળકનું કંઈક વિચારે, અમારે હવે વારસ જોઈએ છે. ભગવાન, એ તું જચ્ચા બચ્ચા પર કૃપા વરસાવજે મારા પ્રભુ. એનો મતલબ કે હું મામા બનવાનો છું અને નીલમ મામી? વાવ, આહા, બહુ સારું. મામા તો તું બની જઈશ હવે, પણ હવે એટલો વિચાર કર કે બાપ ક્યારે બનવાનો છો. બા, સમય સમય નું કામ કરે જ છે અને બધું જ્યારે થવાનું હશે ને ત્યારે થઈ જશે. ચાલો હવે મારે છે ને ખેતરે જવાનું મોડું થાય છે, હું નીકળું છું, આવજો. મૂરખ ની વાત નથી બા, દરેક પોતાનું જીવન જીવવા સ્વતંત્ર હોય છે, ઈ એમનો નિર્ણય છે, અમારો નિર્ણય અમે લઈ લેશું. હાલો તઈ, આ તમે કયો એટલે અમારે તો વયુ જવાનું હોય. એ તું કેને તો અમારે તો ઉપરે વયુ જવાનું હોય. હાલ જીવ, આ ભેંસના સિંગડા ભેંસને ભારે. જો બેટા નીલમ, મારી દીકરી જ્યોતિ તારા પપ્પાનો વંશવેલો વધારશે, તો મારો વંશવેલો વધારવાની જવાબદારી તારી છે કે નહીં બેટા? બા, એ જવાબદારી હું જાણું છું, પણ મારે મારી જિંદગી જીવવી કે નહીં, અને 3-4 વર્ષ સુધી હું બાળક કરવા નથી માંગતી. સાચું કહું ને તો માં બનવા માટે હું માનસિક રીતે તૈયાર નથી. હે, શું કીધું? 3-4 વર્ષ? શક્તિ તારાને કઈ ખોટ ખબર છે તો તારો ઈલાજ મારે કરાવવો પડશે. મારે કોઈ ઈલાજ નથી કરાવવો. તમારે બાળક જોઈએ છે ને, 3-4 વર્ષ પછી મળી જશે. ત્યાં સુધી આ બાબતે મારી સાથે ક્યારેય વાત ન કરતા. જોવો, 3-4 વર્ષ નહીં પણ હું તને 3-4 મહિનાની મોહલત આપું છું. 3-4 મહિનાની અંદર મને સારા સમાચાર જોઈએ. ભાઈદાર, આ ઘરમાં તું નહીં તો હું નહીં. સાંભળી લે, હું કોણ? તારી સાસુ વીજોડી છું. મારે તો કુળનો વારસ જોઈએ છે. આ તે કેવી બેહુદી જીદ છે. બાળક જોઈએ, એ પણ તાત્કાલિક, અને એ દીકરી નહીં દીકરો જ જોઈએ. આ કઈ પોપાબાઈ નું ખેતર છે કે જેવું વાવો એવું જ ઉગે? મારી દીકરાનો ઉબરખો છે, મારે અહીં આમ છે, અને જો મારે તો વારસને વેલા હર ઉછેરીને વારસો હોપી દેવો છે. આ કેવી અભણ જેવી વાતો કરો છો? કાયદા કાનૂન જાણો છો કે નહીં? કાયદામાં ચોખ્ખી જોગવાઈ છે કે પ્રેગ્નન્ટ થવું કે ના થવું એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે. એટલે છે ને, તમારો અહમ કે ખોટી દાદાગીરી મારી પાસે તો નહીં જ ચાલે. મહેરબાની કરીને મને શાંતિથી રહેવા દેજો, નકર તમે શાંતિથી નહીં રહી શકો. સમજી ગયા? હું તો એમ જ જીવી છું, અને સાંભળ, નિર્વસ મરવા કરતા મારા દીકરાને બીજી વાર પૈણાવી દઈશ, પણ ના સાંભળવાની મને આદત નથી. તો આદત પાડી લ્યો. ના ના ના, 7 વાર ના.
અને જો એવી જીદ હોય ને કે દીકરો જ જોઈએ છે તો મારે હવે માં બનવું જ નથી, અને જો સ્ત્રીને માં ના બનવું હોય ને તો કોઈની તેવડ નથી કે ને પરાણે માં બનવા ઉપર મજબૂર કરે. આણે તો હદ કરી હવે. બા, આ વખતે પાકની બહુ સારી ઉપજ આવી છે અને આ બધા પૈસા છે ને તમારા બેંક એકાઉન્ટમાં મેં ટ્રાન્સફર કરી દીધા છે. એ વાત તો બરોબર છે, પણ આ વર્ષે 5 વીઘાની ડુંગળી વાવવાની છે. માણેકવાડા જઈને બાપુ ભૂવા પાસેથી બી લઈ આવજે. અને તને હું કહું, રહીમ ચાચા અને વિરજીભાઈને બરોબર એનો ભાગ આપી દીધો ને? હા બા. હા માં, આ ચિંતનભાઈએ આખા વરના દાણા પાણી ને રોકડા હંધોય આપ્યું છે બરોબર. એ બીજું માં, આ ચિંતનભાઈ છે ને એ તમારી જેમ મનના મોટા છે હો. અલ્લા પાક એની ઉંમર દરાજ ફરમાવે અને એમને નેક ઓલાદ અતા ફરમાવે. આમીન. જોયું ને દીકરા, આ રહીમ ચાચા તને દુઆ આપે છે કે જલ્દી તું બાપ બન હે, પણ તું હમતો નથી. હવે જલ્દી મને હારા હમા સરે. ઓ હો હો, અબ્બા શું રોજની માથાકૂટ એકની એક કર્યા કરો છો? મૂકો ને બધી લપ. હાલો આપણે મોડું થાય છે, બેનના ખોળા ભરતમાં જવાનું છે. હાલો ઉભા થાવ. હું આ ઓસડિયા નહીં પીવું. તમે ભૂલી ગયા મારી વાત? કાયદો કહે છે કે સ્ત્રીને માં બનવું કે ના બનવું એનો અબાધિત અધિકાર છે, અને જો કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી રાખવા ના માંગતી હોય ને તો કોઈ એને પ્રેગ્નન્સી રાખવા ઉપર દબાણ ના કરી શકે. સમજી ગયા? જો નીલમ, તું કાયદામાં ખોટા બાળ છોડવાનું રહેવા દે. આ તારી ખોટી જીદ છે. મારી ખોટી જીદ કે તમારી? શું વાત છે બા, સેની રાડારાડી કરો છો? ના 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 સાસુમા, એને કરો ને બધી વાત, એને ખબર પડે ને. હા બા, શું વાત છે? ઈ વાતમાં તારે માથું નથી મારવાનું, વાડી ભેગો થાસ કે પછી. એક કામ કરો, આ વાત છે ને તમે સાસુ ઉભે સમજી લ્યો, મારે ખેતરે ઘણું બધું કામ છે, હું જાઉં છું. કા ખાલી મને એકને જ દબાવો છો? કેવું તું ને તમારા દીકરાને કે મારે દીકરો જોઈ છે, એ પણ આ જ વર્ષમાં. કા બટુક, તું તો હાવ ખાંગો થઈ ગયો છે. હું કઈ નથી થઈ ગયો નાંગો, આ કમળો હોય ને એને હંધુય પીળું જ દેખાય. અરે હું નાગો નથી કે તો ખાંગો થઈ ગયો છે બાઘા. મૂંગો મર, નીકર તોડી નાખીશ તારા ટાંગા. અને અહીંયા જંગલમાં હું મંત્રવા આવ્યો. અરખ અને ઉમળકા સમી જાય ને એવી જડીબૂટી ગોતવા આવ્યો છું. લે
આ તે તને મારી દવાથી ફેર ના પડ્યો? ફેર તો પડ્યો, પણ હવે અલગ અલગ જાતના હરખ અને ઉમળકા ઉપડે છે. એટલે કેવી જાતના હરખ ને ઉમળકા ઉપડે છે? જુઓ, હું બસમાં મુસાફરી કરતો હોય ને તો કંડક્ટર ટિકિટ ફાડતો હોય તો હું એને કહું, લાવો હું ટિકિટ ફાડી દઉં. અને બસ વાળો બસ ચલાવતો હોય ને તો હું એને કહું, ઘડીક વાર તમે આરામ કરી લો, લાવો હું બસ ચલાવી લઉં. આલે, તે તને બસ હંકારતાય આવડે છે? અરે, હું તો ટ્રેનના ડ્રાઈવરને કહી દઉં, લાવો ભાઈ હું ટ્રેન હલાવી લઉં, તમે ઘડીક વાર સુઈ જાઓ. એમ તો તું ઓઈલા આ પ્લેનના પાયલોટને કહેતો હઈશ ને કે ભાઈ જરાક આગા કહો, હું પ્લેન હંકારી લઉં. અરે, બસ અને ટ્રેનમાંથી તો કૂદકો મારીને ઠેકી દેવાય, પણ પ્લેન માંથી કૂદકો મારી ને તો આપડા રામ રમી જાય. હું કઈ તારી જેવો મૂર્ખ નથી. કઈ તો છે, સો આ છે ને, આ તને દવા આલું છું, ઈ તું લઈ લે અને તારા હાથે પગે ઘસી લે, તારા હંધાય રોગ ભાગી જાહે. ઘસ 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 ઘસ, અહીંયા સુધી ઘસી લે, અહીંયા ઘસ, આ બાજુ ઘસ. હવે મેં ઉપાડી મારી આ દવા, આ મુઠ્ઠી વાળી, અને હવે હું ભાગું છું, ભાગો. ગોળ ના ગાડા લઈ જ લેવા છે નાની ને. એ દીકરી જ્યોતિ, તને કેમ છે બેટા? હું એકદમ મજામાં છું, તમે બધા કેમ છો બાપુજી? મને ને મારા કાન બેયને હારું છે બેટા. પાર્થ, બાળકનું નામ શું વિચાર્યું? જુઓ, અ લ અને ઈ ઉપર રાખવાનું છે. હવે એવા તો કઈ નામ હોતા છે અ લ ને ઈ, પણ હું ઈ હાટું જ આવી સાવ. બે વાર છ છ મહિના થઈ ગયા મેં મારી દીકરીનું આણો વરાયું, પણ છ મહિનામાં તમે હજી નામ જ નથી રાખ્યું. લાલો લાલો કરીને હુલામણો કરી નાખ્યો, એટલે જ નામ રાખવા આવી છું. અને આ તમારા કોળનો દીપક કહેવાય, દીપક તો આનું નામ દીપક જ રખાય. અને દીપક જેવું ઉજળું નામ બીજું હોય ક્યું? અરે બા, અલ ઈ ઉપરથી મારા સાસુ સસરાને જે નામ ગમશે ને ઈ જ રહેશે. નામ તો દીપક જ રહે, મને દીપક ગમે છે. વેવાણ, રેવાદીઓને બધા ભેગા થઈને હમણાં નામ નક્કી કરી જ છીએ. અરે વેવાણ, મોઢું મીઠું કરો અને કડવાશ મેલો, લઈ લે મીઠાઈ. હા લાવ, લ્યો લ્યો વેવાણ ને મોઢા મીઠા કરાવો. જેમ વળને ટેટા સોટે ને, એમ આની પીને એક જ વાત પર સોટી ગઈ છે. સાસુમાં ઘરની વાત ઘરે કરશું, અહીંયા હરખ કરવા આવ્યા છે તો હરખ કરી લ્યો ને. તે હરસની હું વાત કરવી છે બાપુજી, અહીંયા તો મશીન હરખું ભરાવીને રાખો. હા 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 હા, મને ખબર છે, ઘરની વાત ઘરે જ કરાય, પણ ઘરે તો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખો. એટલે તારી માં ને તારા બાપ સામે તું જ કે તારા છોકરા નથી જોતા. મેં એવું ક્યારે કીધું? મેં એમ કીધું કે બાળક 3-4 વર્ષ પછી કરવું છે, પણ તમારે બેબી નહીં બાબો જોઈએ છે, એ પણ તાત્કાલિક. પણ એમાં ખોટો હું કીધું, મારે જમીન વાડીનો વારસો જોઈએ જ ને. વેવાણ સમજાવો તમારી દીકરી. અરે વેવાણ, હવે ઈ અમારી ઓછી ને તમારી દીકરી વધારે છે, જે કેવું હોય ને તમાર ઘર જઈને કયો. હેમ જા. હા હા વેવાણ, એની વાત સાચી છે, અમારી દીકરી ઓછી ને તમારી દીકરી વધારે. અરે સાસુ માં, હવે તમે છે ને ચાર ધામ ની યાત્રા પર જાઓ. એ યાત્રા ની જરૂર મારે નથી, હજી હું કઈક ને હરી ના ધામ માં પોકારી દઉં એવી છું. અરે વેવાણ, નીલમ, હું ખેતરે જાઉં છું અને તું તાણાર ભાથું લઈને આવજે. હો, હું ભાથું નથી બનાવવાની. કેમ, શું થયું? અરે યાર, બાની વાતની આટલી સિરિયસલી નહીં લેવાની, ભૂલી જાને બધું. અચ્છા,
તમારી બાપ બાળક પાછળ રોજ નવા નવા કારસ્તાન કરે છે, એનું શું? નીલમ, તને ખબર છે ને કે આપણે બંને બાના આશરે જ છીએ. હા તો બાના પાલવે જ બંધાઈને રહ્યો ને, મારી સાથે શું કામ પૈણા? પણ નીલમ, હું ક્યાં તને બાળક કરવા માટે મજબૂર કરું છું? તે કીધું તું કે 3-4 વર્ષ પછી, તો હું તારી વાત સાથે એગ્રી થયો ને? એગ્રી? મને નહીં, તમારા બાને જઈને સમજાવો, એને એગ્રી થવાનું કહીએ છે ને તો એંગ્રી થઈ જાય છે. બસ દીકરો દીકરો ને દીકરો, તાત્કાલિક દીકરો જોઈ છે. શું વાત કરસ, હોય નહીં. અચ્છા ના હોય, બોલાવો તમારા બાને. નીલમ, શું કામ ખોટી માથાકૂટ કરે છે? છોડ ને, તને તો ખબર છે ને, બા એની જીદ નહીં છોડે. એ જીવ દઈ દેશે પણ પોતાની જીદ નહીં છોડે. ચાલ હવે બધી માથાકૂટ મૂક અને આ વાત છે ને તમે સાસુ બહુ અંદરો અંદર પતાવી લો. મારે ખેતરે જવાનું મોડું થાય છે, હું જાઉં છું. ઉભાર્યો, તમારા બાની જીદ છે ને ક્યારેક મારો જીવ લઈ લેશે. બોલાવો એને. સાસુમા, બા, સાસુમા, ચિંતનને કયો કે તમે મને છે ને દીકરો આવે ને એવું દબાણ કરો છો. બા, અમે ભણેલા ગણેલા છીએ અને બાળક ક્યારે કરવું ને એ અમે નક્કી કરીશું, ને આવી વાતમાં આવો સદંતર ખોટો આગ્રહ ન ચાલે. ને તમને ખબર છે આજના જમાનામાં દીકરા કરતા દીકરી કેટલી આગળ છે? કાંઈક તો ઉપરવાળાનો ડર રાખો. મેં તમને માત્ર એટલું જ કીધું હતું કે જો તમારે દીકરો જોતો હોય ને તો મારે માં નથી બનવું. બા, આવી જીત તો નાના બાળકે ન કરે. કાયદો કાનૂન છે ઈ તો ખબર છે ને કે નથી ખબર? તમારા મોઢે શું મગ ભર્યા છે? કેમ આ મૂંગા ઊભા છો? બા, આવા કાયદાના શું ફાયદા? તે તારા જળ કાનૂને તમારા બાપુજીના કાન કાપી લીધા, ને હવે હવે તારે મને પણ નમારો કરી દેવો છે. પણ માં, સાચી વાત તો દીકરા ને લાત માર તો મારે વકીલાત કરવી પડે. એની હામે પૂછડું પટપટાવવાનું હોય, પણ યાદ રાખજે વીજળી, એ કૂતરું જે દી કહીએ ને તે દી હડકવો ઉપડે. ઈ વાતમાં તમે ખાંડ ખાવ છો. હજુ સુધી છે ને તમારા પાપ ને, તમારા અન્યાય ને અને તમારા દોષ ને પડકારનાર કોઈ મળ્યો નથી. પણ યાદ રાખજો, કંસ ને કૃષ્ણ, દુર્યોધન ને ભીમ અને રાવણ ને રામ મળ્યા જ હતા. તું મોટી મોટી આત્મા તારા જેની તો કેટલી ને રાખ.
તમે મને વાંજા મેણા મારો છો? અરે તમારી જીભ છે કે કુહાડી? તમને કસાઈ કહું કે કંસ જેવા કપટી કરકશા? જો આવી રીતે ઘૃણા, નફરત અને દરાડથી વંશ પેદા થતા હોય ને તો એ વંશ નહીં, કંસ પેદા થશે કંસ! પ્લીઝ અમારી ઉપર ઉપકાર કરો. નીલમ, તું તો મારી વાત સમજ. ચિંતન, તલવારના વાર ખમાય પણ વાંજ્યા મેળાના માર ના ખમાય. સાસુમાં, તમે કોકની દીકરી છો, તમારા ઘરે દીકરી છે, હું કોકની દીકરી છું, તો પછી દીકરીના જન્મથી આટલી નફરત શેની છે તમને? અને ચિંતન, તમે પણ સાંભળી લ્યો, હવે હું આ ઘરમાં નથી રહેવાની. તમારામાં તેવડ હોય ને નવું ઘર લેવાની, ત્યારે મને લેવા આવજો. બાકી આ ઘરમાં તો આજે નહીં રહું અને કાલે નહીં. કચિયાના મો કાળા, ખીચડીમાં ઘી ઢોળાય ને એમાં જ આવનું સુખ છે. ઘૃણા અને તિરસ્કારથી આંખે પાટા બાંધીને ધરાર વંશ જણીએ ને તો એ વંશ નહીં, દુર્યોધન જ પેદા થાય. અને મારે એવું નથી કરવું. દેવાણ, વાંજિયા મેણા દેવા ને ઈ આપણા સંસ્કારમાં તો નો જ આવે હો. સંસ્કાર અને કુસંસ્કારની વાતો તો બેકાર છે, હવે મૂળ મુદ્દા ઉપર આવો તો સારું. છોકરાઓની મરજી ની વાત છે, એમાં આપણી જબરજસ્તી નો હાલે. બા, જાજી વાતે ગાડા ભરાય, હું મારા સાસરામાં સુખી છું. જ્યોતિ, દીકરી ચોવી ચોવી વર્ષ સુધી તને આખેર
ઘરની માં ફૂલ્લી જે પૂછેરી ને મોટી કઈ અને એ ઘર માં આવી 24 મહિના માં તું તારી જને તને ફૂલી ગઈ અને આ ઘર ની જગ્યા એવું નથી બા બા ભરણ્યા પછી દીકરી તો સાસરે જ શોભે ને હા દીકરી સાસરે શોભે દી વાત તને એટલે જ લાગવું પડે તો આ વાત આ નીલમ ને લાગવું નથી પડતી દેવણ તમે દીકરો જ થવાની જીત છોડી દો અત્યારે જ મારી દીકરી નીલમ તમારી સાથે આવશે ના બાપુજી પીતમાં માથું ભટકાડીને મને મારી નાખવાની વાત કરે છે પેટમાં દીકરી હશે તો મને કાલે પડાવી નાખવાનું કહેશે ભ્રૂણ હત્યા કરતા પકડાઈ જાશું તો કાયદો કેવો કડક છે પોતે તો જેલમાં જશે આપણને નાખશે હા બાપુજી બેનને મોતના મુખમાં ન મોકલાય જુઓ વેવાણ તમારી દીકરી રાજી ખુશીથી અમારા ઘરમાં રહે છે ને એમ અમારી દીકરી રાજી ખુશીથી જો તમારા ઘરે આવવા તૈયાર હશે ને તો જ મોકલીશ હેમજા જ્યોતિ તારી બા જીતે ભરાણા છે અને તું જીતે ભરાઈશ ને તો તમાશો વધારે થશે અને વેવણ મારા ઘરમાં મરવાની ધમકી નો આપો અને જેને મરવું હોય ને એના ઘરે જઈને મરે આ જ્યોતિ ઝઘડાનું મોઢું કાઢું મારા ઘરમાં આવા ઝઘડા ન જોઈએ જાઓ તમારા ઘરમાં ઝઘડા કરો હાલો નીકળો અહીંથી વેવણ જોયું એ મોટાનું નહીં તો નાનાનો તો વિચાર કરો આ તમારી રાડુથી અમારો લાલય રોવે છે એનું તો વિચારો એ નહીં બને મારો દીકરો તો મારી પાસે જ રહેશે બા હું મારા દીકરા વગર ન રહી શકું અને મારો લાલય મારા વગર ન રહી શકે બા તો લઈ લે તારો દીકરો તારી આઈને આઈથી તારા લાલા તો હું હાચવી એ નહીં બને મારો પોતરો ક્યાંય નહીં જાય અરે જોઉં છું હવે કોણ મને રોકે છે હું રોકીશ અને જરૂર પડશે ને તો પોલીસ ને બોલાવીશ બસ હવે હું યકની દે નહીં થાઉ આ બકા ટોલી મારી હો મને પોલીસ ને પકડાવવાની ધમકી આપે છે હવે એક નહીં બે પક્ષના સૂટા સેડા થાહે હાલ જોતી મૂકી દે છોકરાને આયા બા બા ઓ કેર ન કર મારા વાલુડા ઉપર મહેર કર બા એકદમ ચૂપ થઈ જા બેટા આ તારી માં જીવે છે અને વેવાઈ તમે તમારી જાતને બધા બોર ચાલે સમજો છો ને તો હવે હે ને આ વીજળી ની વાત યાદ રાખજો ને બધા કોરટ કચેરી ના ધક્કા ખાવા તૈયાર થઈ જાજો કારણ કે તારા જેવા કિસ્મા ખા હોય કે મોટા મીર પણ આ વીજળી નો બોલ પથ્થર ઉપર લકીર જય શ્રી કૃષ્ણ
જીવન યુ આર રાઈટ, પણ જ્યાં સુધી પતિ પત્ની કોર્ટમાં છૂટાછેડની અરજી ન આપે ત્યાં સુધી કોર્ટ કઈ રીતના છૂટાછેડ આપી શકે? આટલામાં તો બેડા છલકાઈ જાય. અરે વકીલ સાહેબ, તો છલકાવો બેડા ને દેવરાવો છૂટા છેડા. ઓકે ઓકે, આ જુઓ આ કામ માટેના છે ને કાગળિયા અમે તૈયાર જ રાખીએ છીએ. તમે જુઓ આ જગ્યાએ બંનેના નામ લખાવી લેજો, પછી આ જગ્યાએ પતિ અને પત્નીને સામ સામે બેસાડીને સહી કરાવી લેજો, પછી આ કાગળિયા તમે મને અહીંયા પહોંચાડી દો, પછી તમે જુઓ ફટાફટ છૂટા છેડા. અરે બીજું બેન, આટલા રૂપિયામાં તો ગાગરની શું વાત કરો છો? અમે નાનકડી ટબુડીમાં સાગરને છલકાવી દઈએ. દરિયામાં ઉતરી કંધે ઉપાડી ને દરિયો પાર કરાવી દઈએ. અરે રે, અને તાવ નથી ઉતરતો બા, જરાક જોવો ને કેટલો તાવ ભર્યો છે મારા લાલા ને. તઈ શું, જો માર દીકો, જો માર દીકો ઘડીક સુઈ જાઓ, સુઈ જા. હા હા પાર્થ, તું જ્યોતિને જાણ કર ને, લાલાને તાવ આવી ગયો એવું લાગે છે. બાપુજી, જ્યોતિની હાલત પણ સારી નહીં હોય, જો એને કેશું ને તો દોડતી દોડતી આવી જશે. તમને તો ખબર છે, વળી પાછી માથાકૂટ થાશે. એમ માથાકૂટથી બીવાનું ના હોય, જેમ બીસો ને એમ વધારે બીવડાવશે. તમને ખબર નથી મારા સાસુનો સ્વભાવ, વીછી જેવો ડંખીલો છે. હા નીલમ, પણ આમ કૂતરું બટકું ભરે તો હામે કઈ કૂતરા થઈને બટકા નો ભરવા જવાય. બા, હું સમજી જઈશ, પણ મારી સાસુ ભીતમાં માથું ભટકાડીને મારી નાખવાની વાત કરે છે. ઈ હાચી વાત છે, ઈ વિફરલ સિંહણનો ભરોસો કર્યા જેવો નથી. હા માર દીકરો, હા, ના મારો બાવ, ના ના મારે લાલા, ના. વીજળીની વાતમાં વજન ન પડે તો તો મરી જાવું પડે. બટા ચિંતન, બટા જ્યોતિ, જ્યોતિ દુખી છી, અને ત્યાં નીલમ અને લાલો તડપતા હશે. એ બાયડીનું નહીં, સખનું પેટમાં બળે છે. આ ધ્યાન વેરો, તારું ધ્યાન દોરે છે. એને હવે તું ભગવાન નું ધ્યાન ધર ને તારી તલવાર મ્યાન કર. દીકરા,
તારું જીવતર તો અમારી અમાનત છે. બા, બા તું કઈસે મમે કરશું બા? બા, અરે બા, અમે અમારા ચામડાના ચપ્પલ બનાવીને તને પહેરાવીએ ને બા, તોય ઓછું પડે બા. પણ બા, હું શું કરું? બા, હું એક માં છું ને, હું મારા છોકરા વગર કેમ રહું? જો દીકરા, આ નીલમની સાર ઠેકાણે લાવવા માટે એની જેઠાઈ, એની ભાઈડાઈ અને એના માથા માટે આ સૂટા સેવાના કાગળિયા કરવા પડશે દીકરા. પણ તું તો આખે આખી વરવી ને કડવી થઈ. જીવતા જીવ મારી નાખી મને મરી જવા દો. આના કરતા તો તેમને કુવામાં જ મરી જવા દીધા હોત ને તો સારું હોત. હે ભગવાન, તું મને મોત દઈ દે, મોત દઈ દે. લાવ બા, લાવ, તું મને કાગડિયા લાવ. આ રોજ રોજ મરવા કરતા એકવાર મરવું સારું. લાવ મને કાગડિયા, હું સાઈન કરી દઉં. હા બા, હું પણ સાઈન કરી દઉં છું. પણ એક વાત યાદ રાખજે કે આ સાઈન કર્યા પછી તારો દીકરો જીવતી લાશ થઈ જશે. અરે મારા દીકરા, બટા આહુડા લોહી નાય, એકવાર ખાલી સહી કરી દે મારા દીકરા. આ તમારી માં વીજુડી હજી જીવે છે મારા દીકરા. તમારી જિંદગી હજી પાછી ચમકતી કરી દઈશ. આ તમારી માં તમારી જિંદગી સજાવી દે. કર દે બટા સહી, કર દે. આલે મારો દીકરો કર નાખ સહી. વો હવે રોવાનું તારે નથી, રોવાનું એને છે. અરે વેવાણા મેણા ટોણા શું મારો છો અને આ મુખાણા ની ભાષામાં શું વાત કરો છો? કઈ સમજાય એમ બોલો. અરે વેવાણ, તમે વાત નું વતેસર કર્યું છે અને વાતમાં મોણ નાખવાનું બંધ કરો. હમ અરે કોણ મોણ નાખે છે? ખીંચ
છોકરો ચિંતન ને જોતી એ દેય સુતા છેડેના કાગળ ઉપર સહી કરી દીધી. અને હાંભળો વેવાય, હવે પાર્થ ને અને નીલમ ને કહી દો કે સુતા છેડેના કાગળ ઉપર સહી કરી દે, એટલે સુતા છેડા રૂપી કાગળિયા ઉપર હથોડો મારી દો. વ્યવહાર ખોટું ન લગાડતા મારી દીકરી વતી હું માફી માંગુ છું. અરે બા બા, તું શું કામ માફી માંગે છે? આમાં આપણો કોઈનો વાંક જ નથી. આપણે સાચા છીએ અને સાચા જ રહેશું. સાચી વાત છે બેટા, સત્ય આચરનારાએ પોતાનો ક્રોસ પોતાના ખંભે ઉપાડવાનો હોય છે, અને આની પાસે માફી માંગવી એટલે પથ્થર ઉપર પાણી અને ભેંસ આગળ ભાગવત વાંચવા જેવી વાત છે. અરે રે ભાઈ, તમે મને ભેંસ કયો કે પથ્થર કયો, પણ એ વાતમાં હજી તમે ખાંડ ખાવશો, કારણ કે આ વીજળી એવી કાળી નાગર છે કે પૈડીને ફૂંકે. સાસુમાં તમે એ કેમ ભૂલી ગયા કે જો એ જ નાગર ને કીડીઓ વળગે ને તો નાગર નું પૂરું કરી નાખે છે, સમજ્યા? અરે સાસુમાં, ચારે બાજુથી ફિટકાર વર્ષે એવું શું કરો છો? અરે મારા દીકરા હાટુ, આવું એક શું, 10 કાગળ માં હું સહી કરી દઉં. અરે બીજુ બેન, કોઈ દી કીડી ને કોચ ના ડામ નો હોય, બીજા કોઈ નો નહીં, પણ નાના કુમડા લાલુ નો તો વિચાર કરો જરાક, તમારું તો કારજુ છે કે ગઠાર. અરે પશુ ને હૃદય હોય છે, તમે તો પશુ કરતા પણ બે જ નીકળા. ભાઈ આપણે સાઈન કરી નાખી. હા બેન. અંતિમ ફેસલા હંમેશા ઈશ્વર ના હોય છે, અને અંતર ચીરી નાખે ને એવા ફેસલા શું કામના. હે ભગવાન, અમે તો અંતર ની ખુશ્બુ બનીને અને અંતર માં ઉતરનારા આદમી, પણ બદબુ ફેલાવતા અમને ન આવડે. હે ભગવાન, અમે તારા ફેસલા ની રાહ જોશું. અરે વહાવો આંખો માંથી નીર કે બોલાવો કોઈ વીર, કે પછી બોલાવો કોઈ ભણવીર, પણ આ વીજળી નો ફેસલો પથ્થર પર લખી. Thank you.
શું છે બા? 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 બા મારા લાલો કેમ છે બા? બા એ મજામાં તો છે ને? ઈ બધી વાત પછી, પણ પેલા હું કહું છું એ સાંભળો, એ કે મને પૂછતા નહીં, કારણ કે તમારી માં વીજુડી એક સિંહ છે અને આ સિંહ જ્યાં પગ મૂકે ત્યાં જંગલ એનું જ હોય. અને બતા, જેમ એક દી યમરાજના હાથમાંથી તમને છૂટવીને લઈ આવી હતી ને, એમ આજ બીજા લગ્નનો રસ્તો તમારી માં કરતી આવી છે. હું એક વાર નીલમ સાથે વાત કરી લઉં. અમારી દીકરી જોઈતી ની આંખો રોઈ રોઈ ને હોજી ગઈ છે, હું લેવાને એને હેરાન કરાશ. અને અમારો દીકરો, અમારો દીકરો ચિંતન, એણે કઈ કેટલા દીથી પેટમાં ધાન નથી નાખ્યો, અન્નનો દાણો પેટમાં નથી નાખ્યો. ક્યાંક તું એને ભૂખે મારી નાખીશ. કેતી હો તો હું આવું, પણ મારા છોકરાઓને માફ કર પૈસા. જો મારા છોકરાઓના સૂટા સેડા થાહે ને તો હાંભળી લેજે વીજુડી, તારા ને મારા એ સૂટા સેડા થાહે. સૂટા સેડા હા, જો જેમ નાગણ પોતાના જ બસ્સાને ખાઈ જાય છે ને, એમ તું તારા છોકરાઓને ખાઈ જવા તૈયાર થઈશો. તને ખબર છે, ખબર છે તને, આપણી આ જ્યોતિનો લાલો માંદો થઈ ગયો છે. મમ્મી મમ્મી કરીને વલખા મારે છે મારો નવાસો. મારો લાલો, મારો લાલો, મને ખબર છે મારા લાલાને મારા વગર નહીં ગમતું હોય. મારો લાલો મારા વગર શું કરતો હશે? મારો લાલો, મારો લાલો, મારો લાલો મારા વગર શું કરતો હશે? મારો લાલો, મારો લાલો, તું મને કહેતી હતી ને આજે તારે પેવું તું ને આજે આજે હું પી જાય ને હું મારું જીવન જો પતાવી દઈશ. મને મારો લાલો જોઈએ છે, મને મારો લાલો જોઈએ છે. Yeah.
ઓપરેશન સક્સેસફુલ છે, ચિંતાનો કોઈ વિષય નથી. આપ હવે પેશન્ટને મળી શકો છો. લાવ પાર્થ, લાલાને મને આપી દે. આટલી દુખી તને ક્યારેય નથી જોઈ હો. જો હવારનો ભૂલેલો હાંજે ઘરે પાછો આવે ને તો એને ભૂલેલો ના કહેવાય. સાસુમાં તમે રડો નહીં, હળવા થઈ જાઓ અને કંઈક બોલો. શું બોલો દીકરા? મારે કાંઈ બોલવા જેવું રહ્યું જ નથી. આખો મારી જોતીએ દવા પીધી પછી માયલાને જાય કે દીકરી વાલનો દરિયો છે, દીકરી તુલસીનો ક્યારો છે? જો આ જગતમાં દીકરી નહીં હોય તો સંસાર અટકી જાય, સંસાર અટકી જાય. પણ દીકરી નીલે આજા બધે મને સમજાઈ ગયું છે, મારો અહમ ભાંગી ગયો છે. અરે રે, માફી મોટાએ નહીં નાનાએ માંગવાની હોય છે. હું વિવેક ચૂકી ગઈ હતી, મને માફ કરી દો. બીજું બેન, કડવા બેન ગળી જવાના હોય, વાગોડવાના ન હોય. અને જે કડવાશ ગળે છે ને એ ગળે મળી જાય છે, અને જે વાગોડે છે ને એ વિખૂટા પડી જાય છે. બહુ હસી વાત છે. સમય બડા બલવાન હૈ નહીં પુરુષ બલવાન. અરે કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ.
થી મને એવો અહમ હતો કે હું ગમે એને પોકી ને પાછી વળું, ગમે એને પોકી જાઉં, પણ હું ખોટી હતી દીકરા. આજ ઉપર વાળા ઠાકરે મને એવી ઠોકર આપી છે કે હું પથ્થર માંથી પીળ બની ગઈ. મારા અહમ ચખના ચૂર થઈ ગયો દીકરા. આજ મારો અહમ ભાંગી ગયો છે, હું ઢળીને ઠગલો થઈ ગઈ. આજ મને સમજાણો કે માણસ કે છે ને હું કરું હું કરું, પણ મારા ના હાથમાં કાંઈ નથી. માફી સાથે નહીં, હક સાથે નીલમ ને લઈ જાઓ અને જ્યોતિ ને અમે આવકારશું. ખબર પડી